Audio Jungle. एक्जाम्पल ते आ चेप्टर बहु मोटी रकमो तमारी माटे हती। मित्रों गभरावानी जरूर नथी, मैं तमने शुं कीधुं तुं के जो तमे दाखला समझ्या हशो ने तो गम्मे त्यांथी कोई पण दाखलो पूछाय तमने आवडशे। जो अहींया एक बगीचो एबीसीडी चतुष्कोण आकारनो छे। हवे आ तमारो आकृतिमां जुओ, तमे आकृति परीक्षामां आपेली हशे। अहींया आपणे एक चतुष्कोण आकारनो ए बी सी अने डी आकारनो आ बगीचो छे, बरोबर। अने एमां एम कीधुं छे के खूणो सी बराबर 90, एटले अहींया आ खूणानुं माप आपणे आप्युं छे काटखूणो। एबी बराबर 9 मीटर जो आकृतिमां, बीसी बराबर 12 मीटर, आ बीसी बराबर 12, सीडी बराबर 5 मीटर अने एडी बराबर 8 मीटर। हवे तमे जुओ તેનાથી ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધો। તો જ્યારે આવું હોય ત્યારે તમારે શું કરવાનું, તો મેં તમને શીખવાડ્યું હતું, આવો ગયા વિડિયોમાં આપણે એક એક્ઝામ્પલ શીખ્યા છીએ। અહીંયા આપણે આ બીડી રેખાખંડ વિકર્ણ દોરી દઈએ, એટલે આ ત્રિકોણ તમારો કાટકોણ ત્રિકોણ થઈ ગયો। એટલે પહેલા એનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે। હવે જુઓ તમે આ કાટકોણ ત્રિકોણ છે, આ રીતે હું અહીંયા કાચો ત્રિકોણ દોરું એટલે તમને સમજણ પડી જાય। આ બી સી અને આ ડી, આનું માપ 5, પાયાનું માપ, વેધનું માપ 12 અને આ કર્ણ છે એનું માપ નથી એ શોધવું પડે આપણે, બરોબર। તો ચાલો તારે મિત્રો આપણે તૈયાર થઈ જઈએ અને શોધી કાઢીએ કે સૌ પ્રથમ અહીંયા શું આપ્યું છે કે ચતુષ્કોણ એબીસીડી શું છે, તો બગીચો છે, બરોબર। અને ત્રિકોણ કયો, બી સી ડી માં માપ ખૂણો સી બરાબર શું આપ્યું છે તમને, રકમમાં એમ કીધું છે કે 90 માપ છે, એટલે આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો। આ જે મેં રફ આકૃતિ દોરી છે, તો હવે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ તો અહીંયા લખીએ કે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખીએ, કર્ણનો વર્ગ, હવે કર્ણ અહીંયા કોણ છે, બીડી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર અને વત્તા સીડી સ્ક્વેર, તો માટે શું થાય, બીડી સ્ક્વેર તો શોધવાના છે કર્ણનું માપ, અને બીસી બરાબર અહીંયા કેટલા કીધા છે 12, એટલે 12 નો વર્ગ કરીએ અને વત્તા સીડી બરાબર કેટલા કીધા છે 5, એટલે 5 નો વર્ગ, તો માટે બીડી સ્ક્વેર બરાબર 12 નો વર્ગ 144, એટલે કે 12 ગુણ્યા 12 કરવાના, 12 નું 24 ના કરી દેતા, 12 નો વર્ગ એટલે શું થાય 12 ગુણ્યા 12 એટલે 144 અને પ્લસ 5 નો વર્ગ એટલે 5 5 25। ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે 12 ગુણ્યા 2 એટલે 24, 5 2 10 એટલે અહીંયા 10 લખે છે, એટલે મિત્રો આપણો દાખલો ખોટો પડી જાય, ધ્યાન રાખો સમજીને દાખલો ગણવાનો। તો બીડી સ્ક્વેર બરાબર આ બંનેનો સરવાળો કરો, 4 ને 5 9, 4 ને 2 6 અને 1, માટે બીડી સ્ક્વેર બરાબર 169 આવ્યા। હવે 169 નું વર્ગમૂળ કેટલું થાય 13, તો અહીંયા આપણે લખીએ 13 નો વર્ગ, તો વર્ગ વર્ગ ઉડી જાય, માટે તમારું કર્ણનું માપ આવી ગયું કે બીડી બરાબર 13 સેમી હોય તો સેમી અને મીટર છે આપણી પાસે એટલે અહીંયા લખીએ મીટર, બરોબર।
तो आ बीडी नु माप आवी गयो 13 मीटर। हवे आपणे आ जे त्रिकोण छे काटकोण त्रिकोण एनु क्षेत्रफळ शोधवू पड़े, तो एनु सूत्र अहींया हेरोन नु नहीं वापरीए बरोबर। तो अहींया काटकोण त्रिकोण ना क्षेत्रफळ नु सूत्र वापरीशुं के काटकोण त्रिकोण बीसीडी नु क्षेत्रफळ बराबर शु थाय 1/3 गुण्या पायो गुण्या 2। हवे तमने एम थाय साहेब अमारे तो आ सूत्र नथी वापरवुं, अमारे तो हेरोन नु सूत्र वापरवुं छे। तो मित्रों ए सूत्र वापरीने पण दाखलो शोधाय ना शोधाय एवुं नथी। हमणां आपणे आ सामेना त्रिकोण माटे हेरोन वापरीशुं, पण मित्रों परीक्षामां फक्त 5 मार्कनो दाखलो पूछाय छे, 10 मार्कनो नहीं। એટલે આપણે આનો આ જલ્દી આપણા બે પદમાં આવી જાય એટલા માટે, અને બહુ ઈઝી પડે આપણે, સમય ઓછો બગડે। તો 1/3 ગુણ્યા પાયો એટલે સીડી અને વેદ એટલે બીસી, તો બરાબર 1/3 ગુણ્યા સીડી નું માપ બોલો તો 5 અને ગુણ્યા બીસી નું માપ એટલે 12, તો બરાબર શું થાય 1/3 गुण्या 12 पंचा 60 छेद उड़ाड़िए 2 30 2 60, तो बराबर અહીંયા જવાબ આવ્યો તમારો 30, અને અહીંયા મીટર સ્ક્વેર આવશે, ક્ષેત્રફળ છે એટલે જવાબ કયો આવે મીટર સ્ક્વેર એકમ લખવો પડશે। આ તમે એક બારનું ક્ષેત્રફળ શોધ્યું, હવે આપણે બીજા સામેના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, અને પછી આ બંને ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવી જાય। તો આપણે અહીંયા લખીએ, શું લખીશું, હવે આ સામેનો કયો ત્રિકોણ છે એ બી ડી, મેં ઘાટો કર્યો નથી તમને સમજણ પડે એટલા માટે। તો અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ એ બી ડી માં, ચલો એ બરાબર લઈએ, હવે હું કાચો ત્રિકોણ દોરું છું અહીંયા એટલે તમને સમજણ પડે એ બી ડી। ચલો એ બી બરાબર કેટલા છે 9, બી ડી બરાબર શોધી કાઢ્યા તમે 13, અને એ ડી બરાબર કેટલા છે 8। હવે તમને સરળતા રહેશે, પરીક્ષામાં આ રીતે રફ કામ કરી નાખવાનું એટલે દોરવામાં અને ગણવામાં તમને સરળતા રહે। તો એ બરાબર આપણે લઈએ 9, B बराबर 13 અને C બરાબર 8 મીટર। આ ત્રણે તમારે મીટર મીટરમાં દર્શાવી દેવાના, આ મીટર 13 મીટર અને 8 મીટર, એકમ લખવાનું ભૂલવાનું નહીં। હવે આપણે આ ત્રિકોણ ABD ની અર્ધ પરિમિતિ શોધી કાઢીએ, કારણ કે સાદો ત્રિકોણ છે માટે અર્ધ પરિમિતિ बराबर s बराबर a प्लस b प्लस c અને છેદમાં કેટલા આવે 2 થઈ ગયા મિત્રો। એટલે આ રીતે અર્ધ પરિમિતિનું સૂત્ર લખ્યું, હવે આમાં કિંમતો મૂકી દઈએ કે a બરાબર 9 વત્તા 13 અને વત્તા 8 અને ભાગ્યા 2 બરાબર। હવે આ બધાનો સરવાળો કરીએ તો જુઓ 13 ના જો 9 ના 8 કેટલા થાય 17, 17 ના 3 20, 20 ના 10 30, 30 છેદમાં 2, તો છેદ ઉડાડીએ 2 15 2 30 એટલે કેટલા મીટર આવ્યા 15 મીટર અર્ધ પરિમિતિ એ તમારી આવી ગઈ બરોબર। હવે શું કરી નાખીએ જુઓ, હવે આપણે ક્ષેત્રફળ શોધી કાઢીએ, પણ કયા સૂત્રનો ઉપયોગ કરીશું, હેરોનના સૂત્રનો ઉપયોગ કરીએ। તો અહીંયા લખીએ આપણે ત્રિકોણ ABD, ABD નું ક્ષેત્રફળ બરાબર, હવે હેરોનનું સૂત્ર આપણે વાપરીએ, ધ્યાન રાખજો બરોબર, તો શું થાય S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C, તો બરાબર વર્ગમૂળમાં s એટલે કેટલા છે આપણી પાસે 15, કૌંસમાં 15 માઇનસ a, a એટલે 9, 15 માઇનસ 13
અને 15 માઈનસ c એટલે કેટલા છે 8 બરોબર થઈ ગયો તો હવે શું કરી નાખીએ બરાબર વર્ગમૂળમાં જો અહીંયા 15 ના 15 ગુણ્યા 15 માંથી 9 બાદ કરો તો 9 ને 6 કેટલા થાય 15 ગુણ્યા 15 માંથી 13 બાદ કરો તો કેટલા રહે 2 ગુણ્યા 15 માંથી 8 જાય તો કેટલા રહે 7 આવડશે મિત્રો તો હવે શું કરી નાખીએ આપણે સરળતા ખાતર આપણે એનું વર્ગમૂળ કાઢવા માટે એના ભાગ પાડી દીધી તો હવે જુઓ એમાં તો બરાબર શું થશે વર્ગમૂળમાં આ પદ જુઓ 15 તો એની જગ્યાએ શું લખાય 3 5 15 હવે આ 6 ના ભાગ પાડો 3 ગુણ્યા 2 એટલે 6 ગુણ્યા આ 2 ના 2 અને 7 ના 7 કારણ કે એના ભાગ પડે નહીં તો હવે કોનું જોડકું બને છે તો આપણે શું કરી નાખીએ ધ્યાન રાખો બરોબર જોજો કે બરાબર વર્ગમૂળમાં હવે આ 3 અને 3 એટલે કેટલા થાય 3 નો વર્ગ ગુણ્યા 2 2 એટલે 2 નો વર્ગ હવે કોના જોડકા નથી બનતા તો 5 અને 7 નો જોડકો બનતો નથી તો એ બે નો ગુણાકાર કર દો 35 કારણ કે એનું વર્ગમૂળ ના નીકળે તો હવે આ બંને ને ગુણાકાર કરો ચલો તો આપણે બાજુમાં લખીએ વર્ગમૂળમાં 3 2 6 એટલે 6 નો વર્ગ ગુણ્યા 35 હવે આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 6 12 આવી જાય અને વર્ગમૂળમાં કેટલા બાકી રહે 35 આ તમારો મીટર સ્ક્વેર અહીંયા બીજો જવાબ મિત્રો આવી ગયો ખ્યાલ આવી ગયો અહીંયા શું કર્યું મેં તો અહીંયા વર્ગમૂળ નીકળતું નથી બરોબર એટલે 35 અંદર રહ્યા 6 નો વર્ગ એટલે વર્ગ વર્ગમૂળ નીકળી જાય એટલે 6 બહાર જતા રહ્યા હવે તમારે કેલ્ક્યુલેટર લેવું પડશે અને કેલ્ક્યુલેટર લઈ અને તમારે આનું વર્ગમૂળ કાઢશો તો તમારો જવાબ આવશે 35.5 મીટર સ્ક્વેર આવશે કેટલો આવશે 35.5 મીટર સ્ક્વેર હવે ચિંતા નહીં કરવાની તમારે કારણ કે નવમા ધોરણમાં અને બોર્ડમાં તમારે આવું કંઈ આવે તો કેલ્ક્યુલેટર નથી વપરાતું પણ આ વર્ગમૂળમાં 35 ની કિંમત રકમમાં કૌંસમાં તમને આપેલી હોય એટલે તમે તરત એની ગણતરી કરી શકો પણ અહીંયા રકમમાં આપણે કિંમત આપી નથી એટલે કેલ્ક્યુલેટરનો આપણે ઉપયોગ કરવો પડશે ખ્યાલ આવી ગયો મિત્રો હવે શું કરવાનું છે તો હવે મિત્રો આપણે જુઓ આનું માપ કેટલું આવ્યું 35.5 મીટર સ્ક્વેર એટલે સમજો હું અહીંયા લખું છું 35.5 મીટર સ્ક્વેર અને આ કાટકોણ ત્રિકોણ છે તો એનું ક્ષેત્રફળ કેટલું આવી ગયું 30 મીટર સ્ક્વેર હવે આ બંને ટુકડાઓનો તમે સરવાળો કરી નાખો એટલે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવી જાય તો આપણે અહીંયા લખીએ જુઓ તો અહીંયા લખીએ કે ચતુષ્કોણ કયો છે આપણી પાસે તો A B C D નું ક્ષેત્રફળ બરાબર કેટલા ત્રિકોણો છે બે કયા કયા બી ત્રિકોણ બી સી ડી નું ક્ષેત્રફળ અને બીજું કયું શોધ્યું તમે તો ત્રિકોણ એ બી ડી કયો ત્રિકોણ શોધ્યો તમે એ બી ડી ત્રિકોણ આ શોધ્યો બરોબર તો એનું ક્ષેત્રફળ તો બરાબર એ BCD નું ક્ષેત્રફળ કેટલું આવ્યું તો અહીંયા મેં લખ્યું છે આકૃતિમાં પણ તો 30 મીટર સ્ક્વેર અને વત્તા ABD નું ક્ષેત્રફળ કેટલું આવ્યું તમારી પાસે 35.5 મીટર સ્ક્વેર તો એ પણ અહીંયા લખીએ કે 35.5 મીટર સ્ક્વેર હવે આ બંનેનો સરવાળો કરી નાખો એટલે તમારો જવાબ આ ચતુષ્કોણનું ક્ષેત્રફળનો જવાબ આવી જાય તો સરવાળો કરીએ જુઓ 30.0 કહેવાય અને વત્તા 35.5 મીટર એટલે 5.56 એટલે જવાબ આપણો આવ્યો 65.5 મીટર સ્ક્વેર
કે તમારું આ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ થાય। આવડશે મિત્રો, પણ ખાસ સૂચના ધ્યાનમાં રાખજો કે મિત્રો જ્યારે તમે આ દાખલો કોઈ પણ વિડિયો જોવા બેસો, એટલે ચોપડી અથવા પ્રેક્ટિસ બુક અથવા તો તમારા કોઈ પણ ગાઈડ હોય એ તમારી જોડે રાખવાની, પહેલા રકમ વાંચી જવાની એકવાર, અને રકમ વાંચ્યા પછી તમારે એક વખત વિડિયો જોઈ લેવાનો, ફરીથી તમારે રકમ વાંચવાની, અને બીજી વાર તમે આ વિડિયો જોઈ લેશો એટલે મને ચોક્કસ ખાતરી છે કે તમે હવે કોઈ પણ દાખલા હશે આ ચેપ્ટરના મોઢે ગણી શકશો। તો નેક્સ્ટ વિડિયોમાં નવા દાખલા સાથે ફરી મળીએ। ગુડ નાઇટ મિત્રો।